હરિઓમ, શ્રી રામ અંબદના. મારું નામ છે ભાવિક સિનિકુમ. હું કમલાંગ્ર ઉપાસ કેન્દ્રમાંથી આવું છું. મારે એક 2015 અનુભવ શેર કરવા માગું છું. 7 ફેબ્રુઆરી 2015 રોજ મારા લગ્ન થયા હતા. ત્યારબાદ 8 તારીખે 27ની કથા હતી, જેમાં કથા બાદ જેમ આપણા ભારતીય રિવાજ પ્રમાણે મારી પત્ની એના પિયરે એટલે કે એના માતાના ઘરે મમ્મીના ઘરે પગફેરા માટે પાછા ગયા હતા. અને 9 તારીખે મારા ઘરેથી મારા મમ્મી, મારા બેન ને મારા જીજાજી એને લેવા માટે જવાના હતા. એ બપોરના જમણ જમ્યા પછી જવાના હતા. તે દરમિયાન મારી મમ્મીએ ફટાફટ તૈયારી કરતી હતી, જેમ કે જમવાનું બનાવવાનું તે બધું કરતી હતી. તે દરમિયાન હું બધા ઘરનું એક કામ પતાવવા માટે 10 મિનિટ માટે ઘરની બહાર ગયો હતો. જે દરમિયાન કામ પતાવીને જેમ હું ઘરે આવું છું, તેમ ઘરની આજુબાજુવાળા મને પૂછે છે, એ ભાવિક, તારા ઘરમાં શું થયું છે? આટલો મોટી થીવા શેનો આવ્યો છે? મેં એમને કીધું કે માસી, મને આની કંઈ જાણ નથી. હું એક કામ માટે 10 મિનિટ ઘરની બહાર ગયો હતો અને હાલ જ ઘરમાં આવ્યો છું. તેમ હું ઝડપથી મારા ઘરે ગયો. જોઉં છું તો ઘરના ખુરશી પર મારી મમ્મી રડતી હતી જોર જોરમાં. મેં કીધું, મમ્મી, 10 મિનિટ પહેલાં તો ઘરમાં બધું વ્યવસ્થિત ચાલતું હતું, હવે શું થઈ ગયું છે? કેમ આટલી રડે છે? એને રડતા જોઈ હું ઘણો ગભરાઈ ગયો. મમ્મી મને એટલું કીધું, બેટા, કિચનમાં જો પહેલાં, પછી મારી સાથે વાત કર, મારે કશું કેવું નથી. હું દોડતો દોડતો કિચનમાં ગયો. કિચનમાં જોઉં છું, જોતાં મારી આંખો ચાર થઈ ગઈ. જોયું તો કૂકર ફાટી ગયું હતું. કૂકર એટલા જોરમાં ફાટ્યું હતું કે ઘરમાં આખા કિચનમાં દાળ દાળ પ્રસરી ગઈ હતી, સગડી આખી તૂટી ગઈ હતી. અને ઉપરનું જે સીલિંગ હોય છે, સીલિંગ ઉપર લિટરલી કૂકરના ઢાંકણનું નિશાન પડી ગયું હતું. એ જોઈને હું વધારે ગભરાઈને પાછો બહાર આવ્યો. મેં કીધું, મમ્મી, કોઈને ઘરમાં વાગ્યું તો નથી ને? મમ્મી કે, આપણા બાપુની કૃપાથી કોઈને કશું કંઈ થયું નથી. બાપુની કૃપા જુઓ તમે કેવી છે. મારી મમ્મી ત્યાં ઊભી હતી અને લગ્નનું ઘર હતું એમાં મારી બેન, મારો ભાણિયો એ પૂનાથી આવ્યા હતા. જો આજે મારી મમ્મીને કંઈ થાત તો શું થાત? મારો ભાણિયો ત્યાં રમતો હતો, મારી બેન નાવા લઈ ગઈ હતી એને, નાઈને ત્યાં એને તૈયાર કરત તો શું થાત? એ કલ્પના કરીને મારા હાથના રૂવાટો ઊભા થઈ ગયા. અને બીજી વસ્તુ એ કે ચાલો મારા નવા મેરેજ થયા તો મારી પત્ની ત્યાં હોત તો સમાજને શું જવાબ આપત? એ પણ ઘણા પ્રશ્નો પડ્યા હતા. પણ મને એટલું છે કે મારા બાપુ છે ને અમારી બધાની સાથે હોય છે, એ બાપુએ આ રીતે અમારું બચાવ્યું. તે થયા પછી તરત જ મારી બેન અમે બધા પૂછ્યું, ભાઈ શું થયું છે? તો કોઈને કશું કંઈ થયું નહોતું અને બાપુની કૃપાથી બધાનો આબાદ બચાવ થયો. આમાં એ કરી થયો એ તમને કહું છું. જ્યારે સત્યની કથાના બીજા દિવસે મહારાજ બધી વસ્તુ લેવા આવ્યા હતા અને મમ્મી કિચનમાં જ હતી, મહારાજે કઈ વસ્તુ સામગ્રી માગી હતી ભાઈ પાછી લઈ જવા માટે, એ જવામાં આપવા માટે મમ્મી જેમ કિચનમાંથી બહાર આવી એમ જ આ ચોરમાંથી બ્લાસ્ટ થયો. જો મારી પેલો મહારાજે મારી મમ્મીને બોલાવ્યા ના હોત સામગ્રી આપવા માટે, ખાલી 10 સેકન્ડનો ફરક હતો, ને જો 10 સેકન્ડ માટે મમ્મી ત્યાંથી ખસી ના હોત તો પછી શું થાત એ કહેવાયું નથી. પણ આ મારા બાપુને ખબર છે. અને સૌથી અગત્યની વાત તમને એ કહું છું, મારા કિચનમાં મંદિર હતું જેમાં આપણા બાપુની પાદુકા છે ફોટો સ્વરૂપમાં. એ સાક્ષાત પાદુકાથી મારા બાપુ જ મારા ઘરમાં બેઠા છે. અને તમને કહેતા મારા રૂવાટો ઊભા થાય છે અને કહેતા એવું તમને શું કહું કે જે કપાટ જે બ્લાસ્ટ થયો હતો કૂકરમાંથી, એમાંથી કૂકરની સીટી કે કંઈ ઉડીને સીધા બાપુને વાગી છે અને એવું નિશાન હાલમાં પણ છે જ. એટલે શોર્ટમાં તમને ટૂંકાણમાં કહું તો બાપુએ આ બધું પોતાના પર લઈને એમના છોકરાઓને આબાદ બચાવ કર્યો છે. એટલે જ જો બાપુ જે કહે છે એ પ્રમાણે આપણે કરવાનું જ છે અને બાપુ જે એ ફોલો કરો ને બાપુ આપણી સાથે જ છે. હરિઓમ, શ્રીરામ અંબદના નાથ સંવિધ.